તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય એવા ફરાળી બટેટાના પરોઠા, કે તમે ફરાળી આલુ પરાઠા અને સાથે વઘારેલું ફરાળી દહીં કે દહીંની ચટણી પણ કહી શકો. બહુ ટેસ્ટી એવું અને ઝટપટ બની જાય અને ઓછા તેલમાં તૈયાર થઈ જશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે એક બાઉલમાં મેં ખમણી લઈ અને બે મોટા બાફેલા બટેટા આપણે આ રીતે ખમણી લઈશું. આ રીતે જો બટેટા તમારા પાસે બાફેલા હશે તો માત્ર 10 જ મિનિટમાં પરાઠા બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે લગભગ 1.25 કપથી 1.5 કપ વચ્ચે બટેટાનું ખમણ, તો બાફેલા બટેટાનું મિશ્રણ છે. હવે આપણે એમાં 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર સાથે 3 ટેબલસ્પૂન અધકચરા વાટેલા શિંગદાણા ઉમેરી દેશું. તો અહીંયા શિંગદાણાનું પ્રમાણ તમે થોડું વધારે પણ ઉમેરી શકો. 2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે, સાથે મીઠું 1.5 ટીસ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, 1/2 ટીસ્પૂન મરીનો પાવડર અને 1/2 કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. હવે 1 કપ ફરાળી લોટ, તો જે મિક્સ ફરાળી લોટ આવે છે રોટલી માટે રેડીમેડ એ મેં લીધો છે, પણ તમે રાજગરાનો લોટ એકલો હોય તો એ પણ લઈ શકો. તો રાજગરાનો લોટ કે પછી જે મિક્સ ફરાળી લોટ રેડીમેડ આવે એ 1 કપ ઉમેરી અને આપણે એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી અને લોટ બાંધી લઈશું. તો આ રીતે પહેલાં એકદમ સારી રીતે મસળીને મિક્સ કરી દેવાનો, લોટ બાંધી અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને પાછો આપણે સારી રીતે મસળી લઈશું અને હવે આપણે એમાંથી તરત જ પરાઠા વણી લઈશું. તો આ રીતે તમારે નાના મોટા જેવા પરાઠા બનાવવા હોય એ રીતે થોડો મોટો જ લૂવો લેવાનો, આ થોડા જાડા જ પરાઠા રહેશે. હવે આ રીતે સૂકો લોટ મેં આ રીતે પાટલી પર ફેલાવી દીધો, એના પર આ રીતે આપણે સૂકો લોટ, તો જે ફરાળી લોટ છે એ જ મેં લીધો છે અને આપણે એને સારી રીતે શેપ આપી દઈશું અને આપણે આ રીતે એને હળવા હાથે વણી લઈશું. તો તમે તેલ પણ લગાવીને વણી શકો છો, પણ એમાં થોડું ચીપકે એટલે જે ફરાળી લોટ છે એમાંથી જ મેં થોડો બચાવ્યો હતો. તો લગભગ 200 ગ્રામ જેટલો ફરાળી લોટ તમારે લેવાનો. તો આ રીતે મેં વણી લીધું. તમારે જો મોટા પરાઠા વણવા હોય તો એ રીતે મોટા પણ લુઆ કરી વણી શકો છો. હવે તવો મેં મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લીધો અને પછી આ રીતે પહેલું પરાઠું શેકો ત્યારે ઘી લગાવી દેવાનું એટલે ચીપકે નહીં. 1 મિનિટ જેવું એને મીડિયમ ફ્લેમ પર શેકી અને આપણે આ રીતે એની સાઈડ અલગ કરી અને એની સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડ આપણે એને 1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકાવા દઈશું. થોડું અમથું આ રીતે ઘી ફેલાવી દઈશું અને ઉપરની સાઈડ જરૂર લાગે કે વધારે ઘીની જરૂર છે તો થોડું લગાવી અને પછી તમારે બે સાઈડથી ક્રિસ્પી થઈ જાય એ રીતે 1-1 મિનિટ જેવું શેકી લેવાનું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખી અને શેકવાનું એટલે પરાઠું બહુ ટેસ્ટી એવું, ખસ્તા અને ક્રિસ્પી એવું બનશે. તો પરાઠું તમે જોઈ શકો છો તૈયાર છે. એ જ રીતે આપણે બીજા પરાઠા પણ શેકી રેડી કરી લઈશું. આ પરાઠાને તમે એકલા ચા સાથે સર્વ કરવા હોય તો પણ બહુ ટેસ્ટી એવા લાગે છે. ગ્રીન ચટણી હોય, ફુદીના ધાણાની ફરાળી ચટણી તમે બનાવીને એના સાથે પણ સર્વ કરી શકો છો. હું અહીંયા ઝટપટ દહીંની ચટણી કે વઘારેલું દહીં બનાવી રહી છું. એના માટે 1-2 ટીસ્પૂન ઘી, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી અને આપણે એને સાતળી લઈશું. આ રીતે થોડું સતળાઈ જાય એટલે આપણે એમાં 2-3 ટીસ્પૂન કે પછી તમારે જો થોડું થીક એવું દહીં જોવે તો 3-4 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા, તો આ રીતે થોડો ઝીણો પાવડર અને થોડા અધકચરા એવા એડ કરવાના. સાથે આ રીતે થોડા શેકાઈ જાય એટલે 1/2 કપ જેટલું દહીં ઉમેરી ગેસની ફ્લેમ સ્લો કરી અને આ રીતે એક જ દિશામાં ચલાવતા રહી અને આપણે એને થવા દઈશું. તો લગભગ 1 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈ આપણે એમાં 1-2 ટીસ્પૂન જેટલા લીલા ધાણા, 1/2 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, 1-2 ટીસ્પૂન ખાંડ, દહીં કેટલું ખાટું છે એ રીતે, 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન મરી પાવડર ઉમેરી મિક્સ કરીશું. હવે થોડી વાર દહીં થીક થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો શિંગદાણાના પાવડરથી આ મિશ્રણ થોડું થીક થશે. તો આ રીતે થીક થઈ ગયું છે, ગેસની આંચ બંધ કરી દઈશું અને બહુ ટેસ્ટી એવું આ દહીં કે પછી મહારાષ્ટ્રમાં એને શિંગની ચટણી પણ કહેવાય છે, તો એ તૈયાર છે. સાથે આપણે બનાવેલા બટેટાના પરાઠા સાથે ગરમા ગરમ આપણે એને સર્વ કરીશું.
તો રેસીપી તમે ઉપવાસ કે વ્રતમાં પણ ખાઈ શકો એવા આલુ પરાઠા. તો તમે જો તળેલું અને એકની એક જ સામગ્રીઓ તમે ખાઈને કંટાળ્યા હોય તો આ ફરાળી બટેટાના પરોઠા એટલે કે આલુના પરાઠાની રેસીપી એકવાર ટ્રાય કરજો. તમે ચટણી કે ચા સાથે પણ સર્વ કરી શકો, નહીતર આ રીતે લંચમાં ખાવાના હોય તો દહીંની આવી ચટણી સાથે. અને તમે જોઈ શકો છો પરાઠા એકદમ સોફ્ટ એવા, ટેસ્ટી એવા, અને બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. તમે ટિફિનમાં પણ આપી શકો એટલા ટેસ્ટી એવા પરાઠા લાગે છે. તો એકવાર ટ્રાય કરજો અને મને કહેજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.